બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે છેલ્લા ચાર દિવસથી વલસાડ જિલ્લામાં કાગડાઓના શંકાસ્પદ મોતનો સિલસિલો યથાવત. આજે પણ વલસાડ જિલ્લાના સુગડફરિયા અને શહીદ ચોક સહિત ખડકી ભાગડા વિસ્તારમાં પણ કાગડાના શંકાસ્પદ મોતની ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલ બાદ આજે પણ વલસાડના સુગડફરિયા વિસ્તારમાં ત્રણ કાગડાઓ મૃત હાલતમાં મરી આવ્યા હતા, જ્યારે અન્ય ત્રણ કાગડાઓ અર્ધબેભાન હાલતમાં મરી આવ્યા હતા. સાથે જ વલસાડના ખડકી ભાગડા વિસ્તારમાં પીએચસી સેન્ટર નજીક પણ આજે ત્રણ કાગડાઓના શંકાસ્પદ મોત થયા હોવાના સમાચારને લઈ આજે પણ વન વિભાગ અને જિલ્લાનું પશુપાલન વિભાગ દોડતું થયું હતું. ગઈકાલે વલસાડ શહેરમાં એક વિસ્તારમાંથી આવો મેસેજ મળેલો કે છ જેટલા કાગડા મૃત હાલતમાં છે અને બીજા પાંચ એક કાગડાઓ ગંભીર હાલતમાં છે. પશુપાલનની ટીમ સ્થળે ગઈ છે. સ્થળે ગયા પછી મૃત કાગડાઓ અને નજીક કાગડાઓ ગંભીર હાલતમાં હતા, એમને વન વિભાગ હસ્તક મૂકી અને એની સારવારના પગલાં પણ શરૂ કર્યા છે. અને જે મૃત હાલતમાં મળી આવેલા છે એ કાગડાઓના એમાંથી સેમ્પલ લઈ અને અમે ભોપાલ ખાતે એના સેમ્પલ મોકલ્યા છે. લેબોરેટરીમાં એનું ટેસ્ટિંગ થાય, ટેસ્ટિંગનો રિપોર્ટ આવે પછી આપણે એમ કહી શકીએ કે ખરેખર મરવાના પાછળનું આ કાગડાઓનું કારણ શું હતું. પરંતુ આજના તબક્કે પ્રાથમિક અહેવાલ જોતાં ચોક્કસ જણાય છે કે બર્ડ ફ્લૂ હોઈ શકે નહીં. છેલ્લા ચાર દિવસથી વલસાડ જિલ્લામાં કાગડાઓના શંકાસ્પદ મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં વલસાડ જિલ્લામાં 13થી વધુ કાગડાઓના શંકાસ્પદ મોત થઈ ચૂક્યા છે, જ્યારે એટલી જ સંખ્યામાં અર્ધબેભાન હાલતમાં મરી આવ્યા હતા, જેના કારણે જિલ્લાનું વહીવટીતંત્ર પણ દોડતું થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દેશ અને રાજ્યમાં અત્યારે બર્ડ ફ્લૂની દહેશત વર્તાઈ રહી છે અને તેના કારણે રાજ્ય અને દેશમાં અનેક જગ્યાએ મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થઈ રહ્યા છે, ત્યારે હવે વલસાડ જિલ્લામાં પણ છેલ્લા ચાર દિવસે શરૂ થયેલો આ સિલસિલો યથાવત રહ્યો છે. આજે પણ કાગડાઓના શંકાસ્પદ મોતના કારણે વન વિભાગ અને પશુપાલન વિભાગની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં અત્યાર સુધી 13થી વધુ કાગડાઓના શંકાસ્પદ મોતની ઘટનાઓ સત્તાવાર રીતે તંત્ર અને પશુપાલન વિભાગને ધ્યાને આવી છે. આથી આ મૃત કાગડાઓને મૃતદેહના સેમ્પલ લઈને મોત તેમના ટેસ્ટ માટે ભોપાલ મોકલવામાં આવ્યા છે. જોકે પ્રાથમિક તબક્કે અત્યાર સુધી પશુપાલન વિભાગ કાગડાઓના શંકાસ્પદ મોત પાછળ ફૂડ પોઈઝનિંગને જવાબદાર માની રહ્યા છે, પરંતુ શંકાસ્પદ મોતનું સાચું કારણ જાણવા માટે પશુપાલન વિભાગે કાગડાઓના મૃતદેહના સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આથી હવે કાગડાના શંકાસ્પદ મોતનું સાચું કારણ હવે ભોપાલથી રિપોર્ટ આવે ત્યારે જાણવા મળશે. પરંતુ છેલ્લા ચાર દિવસથી બની રહેલી આ શંકાસ્પદ ઘટનાઓને કારણે જિલ્લામાં આરોગ્ય વિભાગ પશુપાલન વિભાગને દોડાવી રહ્યું છે. આથી જિલ્લા પોલ્ટ્રી ફાર્મ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મિસ્ત્રી કેડેશ ટીવી વલસાડ.